દહેગામ મ્યુનિસિપલ બોયઝ શાળામાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો, તેમાં નગરપાલિકાના અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સ્વચ્છતા રથથી લીલી ઝંડી આપી પ્રયાણ કરાયું હતું. ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં ગુજરાત સરકારની સ્વચ્છતા અભિયાન અંતર્ગત શહેર અને તાલુકા તેમજ ગામડામાં સફાઈ ઝુંબેશ અભિયાન એટલે કે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ કરીને પ્રજાને જાગૃત કરવામાં આવી રહી છે. ત્યારે દહેગામ શહેર સ્વચ્છતા અભિયાનમાં નગરપાલિકા અગ્રેસર હોવાથી આજે નગરપાલિકાના અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત દહેગામ ખાતે આવેલી મ્યુનિસિપલ બોયઝ શાળા ખાતે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું આયોજન કરી રથને લીલી ઝંડી આપી પ્રયાણ કરાવવામાં આવ્યું હતું. તેમાં દહેગામ નગરપાલિકાના ચીફ ઓફિસર, નગરપાલિકાના પ્રમુખ, નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સ્વચ્છતા સર્વેક્ષણના અનુસંધાને સમગ્ર ગુજરાતમાંથી આ દિવસ દહેગામ નગરપાલિકાની પદમાંથી મ્યુનિસિપલ બોયઝ અને ગર્લ્સ શાળાની અંદર સ્વચ્છતા સર્વેક્ષણના અનુસંધાનમાં આજે પ્રોગ્રામ થયો. અહીંયા દહેગામ નગરપાલિકાના કર્મચારીઓ, નગરપાલિકાના બોર્ડ ટ્રસ્ટીઓ, સ્કૂલના વિદ્યાર્થીઓ અને દહેગામ નગરપાલિકાના વિવિધ બોર્ડના કાર્યકરો આગેવાનો આજના પ્રોગ્રામમાં એકત્રિત થયા. સ્વચ્છતાના અનુસંધાનમાં સરકારનું જે વાત છે એ લોકો સુધી પહોંચાડવા માટે અપીલ કરવામાં આવી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સ્વચ્છતાનું અભિગમ અને નેમ ઉપાડી છે એને આગળ ધપાવવા માટે સ્વચ્છતાનો કઈ રીતે દહેગામ નગરની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર સરકાર કઈ રીતે આ યોજના પરિપૂર્ણ કરી રહી છે, લોકોને ભીના અને સૂકા કચરા વિશે જાણકારી આપવામાં આવી, ડસ્ટબિનની બાબતમાં જાણકારી આપવામાં આવી અને દહેગામના નગરજનો આજના પ્રોગ્રામના માધ્યમથી અપીલ કરવામાં આવી. અગરસિંહ ચૌહાણ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ દહેગામ.